नमस्कार। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। एटले के दरेक जीवों में शक्ति रूपे स्थित थयेली देवी तने नमस्कार छे, तने प्रणाम छे, तने वंदन छे। दोस्तों, गणतरीनी कलाको पछी नवरात्रि महोत्सव माताजीना नवला नोरता आवी रह्या छे। माई भक्तों माटे अनुष्ठान करवाना दिवसों अने रासना खेलैयाओ माटे रासमां रममाण थवाना दिवसों आवी रह्या छे। त्यारे अब तक एक प्रयास कर्यो के जुदा जुदा कलाकारों ने मळीने, जुदा जुदा संगीतकारों ने, वादकों ने अने प्रोग्राम एरेन्जरो ने मळीने आ वखतनी नवरात्रि केवी हशे। बे वर्षना विराम बाद नवरात्रिनी उजवणी थवानी छे, तो नवरात्रि क्या प्रकारे विशेष हशे, शुं हशे नवुं, एक मुद्दो। बीजी वात, एक गीत मुद्दे थोड़ी चर्चा जागी छे छेल्ला बे त्रण दिवसथी। तारा विना श्याम मने एकलडू लागे, रासे रमवाने वेलो आवजे। वर्षोथी नवरात्रिमां गरबामां आ गीत आपणे सांभळीए छीए। वडोदराना एक पीढ गायक અતુલ પુરોહિતે બે દિવસ પહેલાં એવી જાહેરાત કરી કે આ ગીત તેમણે રચેલું છે અને એના કોપીરાઇટ એણે મેળવી લીધા છે। રચેલું છે એ વાત તો વર્ષોથી એ કરતા હતા, પણ હવે એના કોપીરાઇટ મળી ગયા છે। તો મુદ્દો એ આવે છે કે કોપીરાઇટવાળું ગીત જાહેરમાં ગવાશે, ગવાશે તો શું થઈ શકે, અથવા તો નહીં ગવાય, અને આટલું પ્રસિદ્ધ ગીત છે તો એ ન ગવાય એ પણ કેમ ચાલે। તો આ બધા મુદ્દા અને નવરાત્રી અને તારા વિના શ્યામ એ ગીતને લઈને અબ તક એક પ્રયાસ કર્યો છે જુદા જુદા કલાકારોને, સંગીતકારોને, પ્રોગ્રામના એરેન્જરોની સાથે મુલાકાત કરવાનો। અને આવો તમને હું રાજકોટના વિશ્વ પ્રસિદ્ધ કલાકારો સાથે મુલાકાત કરાવું નવરાત્રી બાબતે અને આ ગીત બાબતે તેઓ શું કહે છે। હેમંતભાઈ, આપનું સ્વાગત છે, નમસ્કાર। નમસ્કાર હેમંતભાઈ, સૌથી પહેલાં તો મને થોડું એ પૂછવું છે કે નવરાત્રિનો શંખ ફૂંકાઈ ગયો છે, થોડાક કલાકો પછી નવરાત્રિના ઢોલ વાગવાના છે, તો આ વખતે બે વર્ષ પછી નવરાત્રિની પરંપરાગત જે ઉજવણી છે, જે રાસ ગરબાનો માહોલ હોય છે થવાનો છે, તો આ વખતે કયા પ્રકારની તૈયારી આપના પક્ષેથી કરી છે? અમે બે વર્ષથી ક્યાંય ગયા નહોતા નવરાત્રિમાં, આપણે કોરોના કાળને લઈને, એટલે આ વખતે ઓસ્ટ્રેલિયાનું આમંત્રણ મળ્યું। બરાબર, આમ અગાઉ અમે જે આવેલા 4-5 વાર, અચ્છા, એટલે ત્યાં આપણા ગુજરાતી ભાઈઓની ખૂબ માંગ હતી, એટલે આ વખતે અમે આજે જ જાય છે। અચ્છા, અને 4 પ્રોગ્રામો ત્યાં ગોઠવાણા છે। બરાબર, અને પ્યોર ટ્રેડિશનલ, પ્યોર, એક પણ અંદર કોઈ ગીત બીજું નહીં, માતાજીનો ભક્તિભાવ। પછી અમે ત્યાં પહેલી વખત જ્યારે 10 વર્ષ પહેલાં ગયેલા ત્યારે બધા હોલમાં બૂટ પહેરી અને ચપ્પલ પહેરીને આવેલા, ત્યારે અમે એક વિનંતી કરેલી કે ભાઈ આ માતાજીનો તહેવાર છે અને એ ઉત્સવ ઉજવવા માટે આપણે જો ભેગા થયા હોય તો આપણે ચપ્પલ પહેરાય નહીં, કારણ કે આજે આપણે આ માતાજીની માંડવી છે, આપણું મંદિર થયું છે, અને મંદિરમાં આપણે બૂટ પહેરી ન જવાય તો બધા લોકોએ માન્ય રાખ્યું અને એ એટલું બધું સરસ રીતે લોકોને ગમ્યું કે ના, આ આ તો તહેવાર, આ કોઈ પાર્ટી નથી કે કોઈ લગ્નની પાર્ટી નથી કે કોઈ જન્મદિવસની પાર્ટી નથી, આ તો એક માનવ પવિત્ર તહેવાર છે અને એની ગરિમા જાળવવી જોઈએ। જો આપણે ટ્રેડિશનલ કપડાં પહેરતા હોઈ આપણું, તો પછી આ અમાન્ય આપણે જાળવી જોઈએ, ક્યાંક ક્યાંક તો માતાજીની માંડવી પણ ન હોય, તો અમે અગાઉથી કહેતા ભાઈ જેવી બને, જેવી આવડે એવી એને શણગારો, શણગારો બધા અને બરાબર વચમાં મૂકો અને ફરતે ફરતા ફરતા રમીએ। એટલે આ વખતે પહેલો પ્રોગ્રામ મેલબોર્નમાં છે, પછી બ્રિસ્બેનમાં છે, સિડનીમાં, અને છેલ્લે પર્થમાં શનિ રવિ થાય ત્યાં તો બધાને કોઈ નહીં। એટલે દર વખતે વિદેશમાં હોઈએ, અહીંયા હોઈએ, અહીંયા ખૂબ પ્રોગ્રામો કર્યા, પણ હવે અહીંયા આપણે થોડોક સમય મર્યાદાને એ બધું ધ્યાનમાં લઈ પછી પ્રોગ્રામો ઓછા મળવા માંડ્યા, કારણ કે અત્યારે આ બધા કલાકારોના બજેટ, પછી લાઇટ, મંડપ, ડેકોરેશન, જાહેરાતો, પાર્ટી પ્લોટના ભાડાઓ, એટલે એ થોડું મોંઘું પડવા માંડ્યું, એટલે
અમને અમને થોડુંક વાતાવરણ એવું હતું કે ભાઈ જે દૂર બેઠેલા છે અને આપણા ગુજરાતી ગરબાના પ્યાસી છે અને ત્યાંથી આમંત્રણ મળતું હોય તો ત્યાં એ થોડા ઓછા માણસો હોય પણ મજા આવે એટલે અમે જઈએ છીએ અને ખૂબ માતાજીનો ભક્તિભાવપૂર્વક અમે આ ગરબાઓ કરતા હોઈએ છીએ. હેમંતભાઈ, ત્યાં અને અહીંયા શું ફરક હોય છે? આપે તો અહીંયા પણ એટલા વર્ષો સુધી કાર્યક્રમો કર્યા, સંતવાણીના એટલા કાર્યક્રમો કર્યા, નવરાત્રિ એટલી કરી, વિદેશમાં પણ વર્ષોથી જાઓ છો, પણ બેઝિક ડિફરન્સ જેને કહેવાય ને, મૂળભૂત તફાવત અહીં અને ત્યાં ખેલૈયાઓ વચ્ચે ક્યાં પ્રકારનો હોય છે? બહુ નસીબ દેખાણો મને, કારણ કે જે બહેનો અને ભાઈઓ એ તો અગાઉથી તૈયારી કરી નાખે, અહીંથી ઇન્ડિયાથી ડ્રેસ મંગાવે, કેડિયા અને આ તે બધું, અને વડીલો છે એના માટે બેસવાની સુંદર વ્યવસ્થા હોય, હોલમાં હોય તો એને સરસ પાટિયાઓની બધી વ્યવસ્થા હોય તો વડીલો બેઠે બેઠે સાંભળે, અને યુવાન દીકરા દીકરીઓ છે એ બધા રમે પણ એટલું સરસ, કારણ કે અહીંથી બધું એક એકને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર જોડી કપડાં હોય એટલે એ બધા અહીંથી મંગાવે, એટલે એનું શૂટિંગ કરો ને આનું શૂટિંગ કરો તો આમ બહુ ફરક ન દેખાય, કારણ કે એ ભક્તિભાવથી. દાખલા મારો ભજનનો પ્રોગ્રામ હોય, આઈનો હોલનો, અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલનો પ્રોગ્રામ હોય કે અમેરિકાનો હોય, ઓડિયન્સ તો જે મારું જે ચાહક છે, મોટી ઉંમરના લોકો આવતા હોય તો એમાં ભજનો એ જ ગવાતા હોય ને સાંભળવાવાળા એ જ વડીલો હોય, એટલે બહુ ડિફરન્સ નથી દેખાતો. ખાલી ત્યાંના લોકોને આપણા લોકો ભેળવે છે, ત્યાંના એના મિત્ર સર્કલમાં કોઈ એની પ્રજા એ લોકોને સાડીઓ પહેરાવે, એ લોકોને કેડિયા પહેરાવે, તો એક એક જોડવાની વાત થઈ કે એ લોકો આપણા તહેવારમાં ભળે છે. આપણે ક્રિસમસનો તહેવાર ઉજવીએ છીએ એ આપણો નથી, પણ છતાં ઉજવીએ છીએ, એકતાનું પ્રતીક છે. તો એવી રીતે આપણે નવરાત્રિના ગરબાના પ્રોગ્રામમાં પાંચ બહેનો આપણા ડ્રેસ પહેરીને રમતા હોય ને રમતા 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 પાછા આપણને આમ આમ કરતા જાય કે બરોબર જામ છે, એટલે આપણને એમ થયું કે આપણી નોંધ લીધી. ભલે સમજાતું હોય ન સમજાતું હોય જુદી વાત, જોકે સંગીતને તો કોઈ ભાષા જ નથી હોતી, એટલે એને બીટ ઉપર રમવાની મજા આવે, એને મધુર કંઠથી ગવાતું હોય, મધુર સંગીત વાગતું હોય એ સાંભળવાની મજા આવે. કે માઇક સિસ્ટમ વાળા હોય એ પણ એ આપણા ગુજરાતી ન હોય તો છતાં એવું સરસ એને બેલેન્સ કરે કે એક આપણા ગુજરાતી વાતાવરણ માતાજીના ગરબામાં બધા બની ગયા હોય, એટલે ખૂબ આનંદ આવે છે. હેમંતભાઈ, ગાવાની વાત કરીએ તો અહીંયા જે ગવાય, એટલે અહીંયા તમે પ્રોગ્રામ કરતા હો નવરાત્રિમાં અને ત્યાં કરો, તો એમાં ગાયકીની દ્રષ્ટિએ કોઈ ફરક હોય? જેમ કે અહીંયા આપણે ત્યાં શું હોય છે કે અલગ અલગ સ્ટેપ ઉપર ખેલૈયા રમતા હોય છે, તો એ લોકો ભાંગડા માગે, મધુબંસી માગે, આ તે જાત જાતના જે સ્ટેપ હોય. હવે ભાંગડાની વાત આવે તો એમાં તો તમારે હિન્દી ફિલ્મના ગીતો ગાવા પડે અથવા તો પંજાબી સંગીત ગાવું પડે, ગુજરાતી લોકગીતો ભજન કે માતાજીના ગરબા તો ભાંગડામાં હોય નહીં, તો એ રીતે ત્યાં પણ એવું જ હોય છે કે આપણે ત્યાં ને થોડુંક ફરક પડે છે? થોડો જાજો, અમને જે બોલાવે છે ને ત્યારે જ નક્કી થઈ જાય છે કે શું ગાવાના છે આ લોકો, એટલે અમે માનો કે એ લોકોને ફિલ્મના ગીત ગમતા તો અમે ગાતા નથી, અમે ફિલ્મનું મ્યુઝિક પણ વગાડતા નથી, એનો અર્થ એવો નથી કે ફિલ્મનું મ્યુઝિક નથી. હા ના, બરાબર છે, પણ આ જગ્યા પણ એ જગ્યા નથી, હા, એટલે અમે જે ગાઈએ એ સ્વીકારે છે અને રમે છે. પછી એ લોકોને ભાંગડા કરવા હોય તો એમાં આપણા ટવકા કરતો જાય મોરલો એવા ગીતો જે માતાજીના છે, અને ખાસ તો એના બીટ ઉપર રમવાનું હોય તો અમારા વાજિંત્રો વાળા બધા બીટ ઉપર ધાગાને તેને કધીને ધાગાને તેને એવું વગાડે ને તો એ લોકો ઘડીક રમી લે. પછી આપણે ધી તાકતા ધી તાક ઉલાડ્યો, બરાબર, તો એના ઉપર તો અમારા માતાજીના કૃષ્ણ ભગવાનના રાસ ઘણા બધા છે, ઘણા બધા છે એ રમે. પછી ફાસ્ટમાં ધગન તિક ધન ધગન તિક, એ ફાસ્ટમાં છે એમાં દુવા છ ગાઈએ, એટલે ગાવાનું છે એ વખતે 40% આપણે ગણી શકાય, બાકી 60% તો એ માહોલનું અને રમવાનું મહત્ત્વ હોય છે, પણ છતાંય લોકો સાંભળે અને એ ગાવાનું અને અમે જે માહોલ બાંધીએ એના આધારે રમે છે, એટલે એકબીજાના પૂરક છે. હેમંતભાઈ, આપે ટવકા કરતો જાય મોરલો યાદ કર્યું છે, તો પછી અમારા દર્શકોને બે લાઈન સંભળાવવી પડે? હા, એ તો આપણી ગુજરાતી ટ્યુન નથી,
પંજાબી ટ્યુન છે, પણ આપણે આપણે માતાજીના ગરબામાં જોડી દીધેલું છે. અને આમ આપણું ભારત તો એક છે, બરાબર છે, બિલકુલ. ક્યારેક હું એવું ભજન ગાઉં તો ક્યારેક બહુ સાંભળેલું હોય, મરાઠી સાંભળેલું હોય, બંગાળી સાંભળેલું હોય, આપણે ઉજ્જૈન કે એમપીના સાંભળેલા હોય, રાજસ્થાનના સાંભળેલા હોય, એટલે એ બધું મગજમાં ભર્યું હોય. ક્યારેક નછૂટકી ક્યાંક બંગાળી ટચ આવી જાય, ક્યાંક મરાઠીનું થોડુંક આવી જાય, ક્યાંક રાજસ્થાની કમ્પોઝિશન આવી જાય. એ બધું કોમન છે, પણ અંતે તો આપણું ભારતનું છે ને. પણ છતાં પણ એક આપણો ગુજરાતી ગાઈ રહ્યા છીએ, કાઠિયાવાડી ગાઈ રહ્યા છીએ, તો કાઠિયાવાડી લેકો તો મુખ્ય છે. એટલે ટહુકા કરતો જાય મોરલો, ટહુકા કરતો જાય, ટહુકા કરતો જાય મોરલો, ટહુકા કરતો જાય. પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબા માને દ્વાર, મારી અંબા માને લઈને તું તો, અંબા માને લઈને તું તો આવજે આપણે દ્વાર. કે મોરલો, કે મોરલો, કે મોરલો ટહુકા કરતો જાય. વાહ 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 હેમંતભાઈ, રેકોર્ડેડ ગીત તો આપના અવાજમાં સાંભળવું હોય, સ્ટેજ ઉપર પણ સાંભળવું હોય, પણ અહીંયા આપના જ પ્રિમાઇસીસમાં બેસીને આ સાંભળવું પણ એક લાવો હોય છે. બીજો હેમંતભાઈ, ખાસ કરીને પંખેડાઓ પંખેડા વિશ્વ પ્રસિદ્ધ, વિશ્વ પ્રસિદ્ધ, આપે પહેલી વાર ગાયું અને એ ગીતને લોકો એટલું બધું સ્વીકાર્યું છે. એક અંગત વાત ઓન કેમેરા કહી દઉં કે મારા એક મદ્રાસી મિત્ર, એણે કે ગુજરાત કોઈ દિવસ જોયું નહોતું, પહેલી વાર ગુજરાત આવ્યા ત્યારે મેં આપનો ઉલ્લેખ કર્યો હતો, એણે કીધું કે હેમંત ચૌહાણ કોણ, વો પંખીડા ગાયા હૈ વો, તો એને પણ ખબર હતી કે હેમંત ચૌહાણ નામના કોઈ ગાયક છે ગુજરાતમાં, પંખીડા એણે ગાયું હતું, જેણે જેણે ગુજરાત નહોતું જોયું એ વ્યક્તિએ. તો પંખીડાની ઝલક પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાલિકા માની જઈને કેજો ગરબે રમે રે. પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ વાહ 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 હેમંતભાઈ, આપની પાસે તો આજે આપ ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહ્યા છો, કેટલીક વખત આપને રોકી રાખવા, પણ આ ગીતો બધા એવા છે કે જે સાંભળ્યા વગર અમે તો ઠીક, અમારા દર્શકોને ચેન ના પડે. અને આપ જ્યારે ગાઓ છો કોઈ પણ ગીત, આપ જ્યારે પ્રસિદ્ધ કરો છો, ચાહે વર્ષો પહેલાં મેં સાંભળ્યું હતું રામદેવ પરણાવે, તમે પરણો ભાટિયરજી, ત્યાંથી લાખા લોયણના ભજનો, અને કેટલી બધી આખી સિરીઝ આપની, એક આપને ગમતું હોય એવી એક ઝલક આપી દો, પછી હું આગ્રહ નહીં રાખું કે આપ વધુ ગાઓ. મોર મોર માડી તું હળવે હળવે હાલ જો, મોર મોર માડી તું તો હળવે હળવે હાલ જો, તારી પાછળ ડગલે ડગલે મારે હાલવું, તારી પાછળ ડગલે ડગલે મારે હાલવું.
જગની રે જનેતા જાલ જે અમારું બાવડું જગની રે જનેતા જાલ જે અમારું બાવડું તારી આંગળી ના આધારે મારે મોર મોર માડી તું હળવે હળવે હાલ જો તારી પાછળ ડગલે ડગલે મારે હાલ તારી પાછળ ડગલે ડગલે મારે હાલ. વાહ વાહ હેમંતભાઈ, અમારા દર્શકોને મોજ પડી ગઈ. એક અમારા દર્શકોને આપનો સંદેશો આપી દો, ખાસ કરીને ખેલૈયાઓને. લોકોનો અલગ અલગ ટેસ્ટ હોય છે, ભલે બધા ફિલ્મ ગીતો ઉપર પણ રમે, આલ્બમના ગીતો ઉપર પણ રમે, જેની જેવી ચોઈસ, પણ આપણું સંગીત શું છે? આ લોકગીતો, આ ભજનો, આ ગરબા તો ખરેખર રાસ ગરબા માટે જ રચાયેલા છે. એક સંદેશો અમારા દર્શકોને આપી દો. નવરાત્રિનો આવો પાવન એક શુભ પ્રસંગ આવી ર્યો છે, અને એક એ ઘડીએ ઘડીએ આવતો નથી, વર્ષમાં એક જ વાર આવે છે. અને એ કેટલાય ભક્તો માતાજીના અનુષ્ઠાનો કરતા હશે. ત્યારે આપણે ગરબા દ્વારા રમી અને માને રીઝવવાના છે, એ દ્વારા આપણું અનુષ્ઠાન કરવાનું છે. તો એની અંદર કોઈ નબળી રચના ન ગવાય, એની અંદર ભક્તિભાવથી વિમુખ થઈને કોઈ અલગ ન ગવાય, એ આપણી હવની ફરજ છે. કે આ ફક્ત મનોરંજન નથી, આ તો આત્મરંજન છે. માની હારે જોડાવાનો એક મોકો છે, અને એ વર્ષમાં એકવાર આવે છે. તો આપણે સૌએ એટલું માની મર્યાદા રાખી અને માની ભક્તિમાં લીન થઈ અને ગાવાથી માંડી રમવાથી માંડી કોઈ આછક લાય નહીં, કોઈ ક્યાંય નબળું વર્તન પણ ન થવું જોઈએ. આટલા આટલા પાર્ટી પ્લોટોમાં ગરબા થાય છે, કોઈ એક નબળો કિસ્સો પણ આવવો ન જોઈએ કે જેમાં આપણે લાંછન લાગે. તો આ માતાજીના નોરતા, માતાજીનો તહેવાર આપણે ઉજવો ગણાય. તો આપ સૌને મારી વિનંતી છે કે આપણે ભાવપૂર્વક, માની ભક્તિપૂર્વક આપણા નવરાત્રિના ઉત્સવને માણીએ, એ જ માતાજીને પ્રાર્થના. રાજુભાઈ, આપનું સ્વાગત છે, નમસ્કાર. રાજુભાઈ, સૌથી પહેલાં તો એ કહ્યું કે નવરાત્રિને હવે આમ જેને કહેવાય ને કે ઢોલ ઢબૂકી ગયા છે, ત્યારે બે વર્ષ પછીની નવરાત્રિ આ વખતે તમારી દ્રષ્ટિએ કેવી હશે? આમ જુઓ ને તો વચ્ચે એક કોરોના કાળ આવી ગયો, એના પછી લોકોની ટેન્ડન્સી એટલી બધી આમ હાઈ થઈ ગઈ છે કે કાગ ડોળે નવરાત્રિની રાહ જુએ છે. બરાબર છે, આ વખતની તો ખરેખર કલ્પના બહારની હશે. આજે રાજુભાઈ, સામાન્ય રીતે નવરાત્રિમાં સુગમ ગીતો ગવાતા હોય છે, લોકસંગીત એટલે કે લોકગીતો ગવાતા હોય છે, લખેલા ગીતો ગવાતા હોય છે, ફિલ્મ ગીતો, આલ્બમના ગીતો, બધું જ ગવાતું હોય છે. તમે મ્યુઝિશિયન તરીકે, સંગીતકાર તરીકે કયા પ્રકારનું પસંદ કરતા હો છો કે કયા પ્રકારનું ગવાવું જોઈએ તમારી દ્રષ્ટિએ? આમ જુઓ ને તો અત્યારના મુકામ પ્રમાણે એવું અઠાગ્રહ નથી કે આવું જોવું જોઈએ. બરાબર, પણ એટલીસ્ટ એટલું તો કરું કે લોકોને ગમે ને, અને જે જે રનિંગ ચાલતું હોય એ બેન સમન્વય કરીને કંઈક વચ્ચેનો રસ્તો કાઢીને લોકોને દઈએ ને, તો એ લોકોની અંદર એક બીટ્સ ચાલતી હોય જે રમતા હોય ને. અચ્છા, એમાં આપણે જો પછી આપણે આપણું દીધા રાખીએ ને, તો એમાં એવું થાય છે કે એ લોકોની સાથે લિંકઅપ થવું ને એ થોડુંક અઘરું પડી જાય છે. એટલે અમે શું કરીએ, અમે એકચ્યુઅલી બેઝિક તો તમને કહું લોકગીતો અને આપણા જે પ્રચલિત ગરબાઓ છે ને એ વધારે ચાલતા હોય છે. બરાબર, અને અત્યારે આમ જુઓ ને તો ગુજરાતી ફિલ્મ સંગીત અને ગુજરાતી સંગીત એ એટલા બધા લેવલે એક્સપાન્ડ થયેલું છે કે પંજાબી અને ગુજરાતી છે ને એ એક લેવલમાં આવી ગયું. વાહ વાહ વાહ. એટલે અત્યારના જે ગુજરાતી તમે જુઓ ને તો મહારથી, હું નામ નહીં લઉં, પણ બધા મહારથી જ છે. પણ એ બધા અત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી રીતના જે ગરબાઓ જે વિવિધ પ્રકારના લઈ આવે છે, ભલે જૂના હોય છે, ટ્રેડિશનલ હોય છે, પણ એને નવા સ્વરૂપમાં જે રજૂ કરે છે ને,
એ આપવાની મજા આવે છે. અને અત્યારનું જનરેશન છે ને એ એની આરે છે ને સિંકપ થઈ શકે છે. કારણ કે આમ જુઓ ને તો અત્યારના જનરેશનમાં એ અત્યારનું બધું નવું નવું સાંભળતા હોય છે. એના લેવલમાં અત્યારે ગુજરાતીનું લેવલ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી થયેલું છે. એટલે અમે એક તારણ કાઢતા હોય છે કે આખા વર્ષ દરમિયાન જે ગુજરાતી ફિલ્મો હોય એના ગીતો હોય, પછી એક્સ્ટ્રા જે ગુજરાતીઓ ગુજરાતી ફોક જે બહાર પડેલું હોય એ બધાનું અમે એક રેશિયો કાઢીએ કે લોકોને વધારે શું ગમે છે, એમાંથી કયું ચાલે છે, ટૂંકમાં રનિંગ કયું છે, એ બધું અમે કાઢીને એક નાની એવી એ વર્ષની સ્ક્રિપ્ટ બનાવતા હોય છે. અને એને છે ને એમાં આપણા જે ટ્રેડિશનલ ગીતો સુગમ, જે સુગમ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતના જેને દેવા જ પડે એવા સુગમ, બરાબર એવા બધાની એક સ્ક્રિપ્ટ બનાવી અને અમે રજૂ કરીએ છીએ. તો અત્યાર સુધી હું જે આઉટ કન્ટ્રીમાં જાઉં છું ત્યાં લોકો મને એપ્રિશિએટ કરે છે અને લોકોને ગમે છે. રજુભાઈ, આ વખતે શું ચાલે એવું છે? બે વર્ષ નવરાત્રી નથી થઈ, તમે કીધું કે બમણો તમણો ઉત્સાહ થઈ ગયો છે, તો આ વખતે તમે જે કંઈ તૈયારી કરી હશે તો એ દ્રષ્ટિએ શું નવું આવી રહ્યું છે, અથવા તો તમે તમારા સિંગર પાસે તમારી જે આખી સ્ક્રિપ્ટ હોય છે એ કયા પ્રકારની કરાવી છે, શું આ વખતે આવવાનું છે નવું? તમે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન કર્યો, મગજ છે ને એ ભ્રમિત થઈ જાય. એની પાછળનું એક કારણ છે કે આટલા સમય પછીની જે ગીતોનો પ્રવાહ પણ વધ્યો છે, નવા કમ્પોઝિશનો પણ વધ્યા છે, એટલે બનશે એવું કે એમાંથી છે ને આપણે જે દેવું છે ને તે સારું સારું જ લઈ શકશું અને બીજું છે ને આવતા વર્ષ માટે રાખશું. કારણ કે એટલું બધું આવી ગયું છે ને, એટલું બધું આપવું અશક્ય છે. એની પાછળનું કારણ છે કે આપણું જે જનરલ ચાલતું હોય એને તો આપણે કેવી રીતના મૂકી શકીએ, એ મૂકીને આ બધું જે દેવા માંડીએ અને મૂકવા માંડીએ તો આખી સીટિંગ થઈ જાય છે. પણ આપણું ટ્રેડિશનલ તો હંમેશા લોકગીતો આ છે એ તો હંમેશા જીવંત જ રહેશે. આજે નવું આવશે એટલે આ વખતે તમે કીધું એ પ્રમાણે ઘણું બધું આપવાની કોશિશ કરશું, પણ એ ગાડીમાં જાળવી રાખશું કે આપણે મેઇન જે આપણો રસ્તો છે ને એમાંથી આપણે ક્યાંય આગા પાછા ન થઈને. બરાબર. રાજુભાઈ, તમે આ વખતે કેનેડા જાઓ છો, ઘણા વર્ષો સુધી તમે વિદેશોમાં કાર્યક્રમો કરે, થોડુંક એ પણ અમારા દર્શકોને કહી દો કે કયા કયા દેશોમાં તમે ભૂતકાળમાં નવરાત્રી કરી છે, આ વખતે કેનેડા જઈ રહ્યા છો, તો ત્યાં કયા પ્રકારનો માહોલ સર્જવાની તમે આખી એક માનસિકતા બનાવી લીધી છે? આ પણ તમારો ક્વેશ્ચન ખૂબ સરસ છે. એની પાછળનું એટલા માટે કે આપણે છે ને આમ જોઈએ ને તો નવરાત્રિ ઉત્સવ એવો છે કે આમ જુઓ તો વર્ષનું એન્ડ છે ને એ ઉત્સવ એન્ડ જ કહેવાય. એટલે નવરાત્રિમાં આપણે બધા રાહ જોતા હોઈએ છીએ, બરાબર. હવે આઉટ કન્ટ્રીમાં તો આ છે ને આ વસ્તુ એ લોકો માટે અલભ્ય હોય છે, બરાબર છે. એટલે અહીંનો ઉત્સાહ કરતાં ત્યાંનો ઉત્સાહ થોડો વધારે હોય છે. અને એક ઇમ્પોર્ટન્ટ જે એ વસ્તુ છે ને એ હું તમને ખાસ કહીશ, જે મેં જોયું છે કે આપણે હું કોઈ ક્રિટિસાઇઝ નથી કરતો, પણ આઉટ કન્ટ્રીમાં છે ને એ ઉત્સાહ એકદમ શાસ્ત્રોક્ત અને ધાર્મિક રીતના છે ને એને કરવામાં આવે છે. એક પણ ફિલ્મનું ગીત નહીં, વાહ વાહ, હિન્દી ગીત નહીં, નહીં શેર, નહીં શાયરી, માતાજીની આરાધના માટેનું આ લોકો ખરેખર સખત મહેનત કરે છે, બરાબર. અને ખરા અર્થમાં આમ જોઈએ ને, કારણ કે આ આપણા દેશથી એ દૂર ચાલી ગયા હોય છે, બરાબર. એટલે એને એ વસ્તુ હૃદયમાં એની ભાવના છે ને એ વધારે હોય છે આપણા કરતાં, તો ખરેખર વધારે હોય. વાહ વાહ. રાજુભાઈ, વિદેશમાં જવાના કારણો શું? આપણા ઘણા સૌરાષ્ટ્રના ગુજરાતના ગાયકો, સંગીતકારો, નાના નાના જે વાદકો છે એને પણ સ્ટેજ મળી જતું હોય છે અમેરિકામાં, વિશ્વભરમાં. તો તમારા લોકોનું એટલે પર્સનલી તમારું પણ અને તમારા જેવા બીજા અસંખ્ય કલાકારોનું વિદેશમાં જવાનું શું કારણ હોય? હું સ્પષ્ટ જ પૂછી લઉં, જાજા પૈસા મળે એટલે કે બીજું કાંઈ? બેઝિક એક કારણ તો છે જ, હું ના નહીં કહું. જવાનું એક બીજું કારણ મેં તમને હમણાં જ અગાઉ બોલી ગયો
કે ત્યાંનું રિસ્પેક્ટ છે ને એકદમ ભાવવાહી હોય છે. અને કલાકાર પ્રત્યેનું અહીંયા નથી એવું નથી કેતો, રચના કરેલી અહીંયા કરતાં ત્યાં વધુ હોય, હા ત્યાં વધુ હોય છે. અને કલાકારોની કિંમત છે ને ત્યાં હોય છે, એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ ઉપર હોય છે. એટલે બે કિંમત, આ કિંમત અને એના કરતાં મનમાં જે ભાવ હોય. હા, અને બીજું ખાસ તો એ કે પૈસા પૈસા મળે છે એ આપણે સમજી શકીએ એવું છે. પૈસા જરૂરિયાત છે એટલે મળવા જ જોઈએ. અહીંયાથી વધારે મળે છે થોડા, એ પણ જરૂરી, પણ માન સન્માન અને એક વસ્તુ એ આમાં હું ખાસ કહીશ, કારણ કે ત્યાંના લેવલમાં છે ને કલાકારો ઓછા હોય, એટલે ત્યાં એની કિંમત વધારે હોય છે. અહીંયા તો આપણે શેરીમાં સામા મળતા હોય કલાકારો, એટલે તમે એટલે ટૂંકમાં બધા કલાકારો જ છે એમ કહી તો ચાલે. બરાબર છે, એટલે અહીંયા એ હિસાબે પણ છે ને કલાકારની એક હોય છે. બરાબર છે. રાજુભાઈ, એક બીજો મુદ્દો સામે આવ્યો છે કે આપણે દાંડિયા રાસમાં, ખાસ કરીને નવરાત્રિમાં, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે, વર્ષોથી આ ગીત ગવાય છે. હવે એમાં એક નવો મુદ્દો આવ્યો છે કે વડોદરાના જે ગાયક છે, પીઢ ગાયક છે અતુલ પુરોહિત, એણે એવું કીધું છે કે આ ગીત મારું લખેલું છે અને મારા એક મિત્ર એટલે બરોડાના જ બીજા છે વિનોદ આયંગર, એણે કમ્પોઝ કરેલું છે અને અતુલભાઈએ કોપીરાઇટ એક્ટ તળે અરજી કરી હતી ગયા વર્ષે, આ વખતે એને કોપીરાઇટ મળી ગયો છે આ ગીતનો. તો હવે શું થાય? કોપીરાઇટ મળ્યો છે તો હવે એ ગીત નવરાત્રિમાં નહીં ગવાય, ગવાશે તો કોપીરાઇટનો ભંગ થશે, અથવા તો બીજા કોઈ પ્રશ્નો ઊભા થઈ શકે, લિટિગેશન જેને કહેવાય કે કોઈ કાયદાકીય પ્રશ્નો ઊભા થઈ શકે, અથવા તો અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ છે, તમે સ્ટેજ ઉપર એક નાનકડા સ્ટેજ ઉપર ગાતા હો તો દુનિયાભરમાં વાયરલ થઈ શકે છે. તો આ તો નવરાત્રિ છે અને આ ગીત તો ગવાય નહીં એવું બને જ નહીં, તો તમારી દ્રષ્ટિએ આનું નિવારણ શું હોઈ શકે? એનું નિવારણ એક જ વસ્તુ પુરોહિત સાહેબ જ કરી શકે. ભલે એમના રાઇટ્સ છે, આજે એમનો હક બને, અબાધિત પોતાને એનો હક છે, કારણ કે એને પોતે લખેલું છે. હાજી, એટલે બિંદાસ એમ કહી શકે, બધું કરી શકે, પણ મને એવું લાગે છે કે એની માલિકી હક માટે થઈને એણે આ વસ્તુ કરી હોય ને, કોઈને ઈજા પહોંચાડવા માટે. ના, બરાબર, બિલકુલ બિલકુલ બિલકુલ, કોઈને નુકસાન પહોંચાડવા માટેનું એનો ઈરાદો નહીં હોય એવું હું એટલા માટે માનું છું, કારણ કે આજે કોઈ બી રચનાકાર કે કોઈ બી સંગીતકાર છે ને એ આટલા વર્ષોનું જે પ્રચલિત થયેલું ગીત ને એ પણ લોકોના મુખે સાંભળે ને તો એની રોયલ્ટી જ છે. એટલે હું એવું માનું છું કે વાગશે બધે બધું થવાનું જ છે, ભલે વિડીયો આવે પણ કોઈની ઉપર છે ને કોઈ પગલાં લેવામાં નહીં આવે એવું. હા, એક વસ્તુ એણે જગ જાહેર કરી દીધી કે આ વસ્તુનો પ્રણેતા હું છું. હા, બસ એનું કહેવાનું એવું છે કે ભાઈ મારે તો એ વસ્તુ સિદ્ધ કરવી છે કે આ મારું છે. રાજુભાઈ, લખેલું ગીત છે તમારું, કોપીરાઇટ કોઈ લખેલી વસ્તુ ઉપર બને તો એમાં એવું પણ થઈ શકે ને કે બે ચાર શબ્દો એમાં ફેરવીને કોઈક ગાય તો કોપીરાઇટનો ભંગ ન થયો ગણાય? બહુ સાચી વાત કહેવી. એટલે એમાં એવું છે કે આપણા કાન છે ને એ તારા વિના શ્યામ એટલું આપણા ફિટ થઈ ગયું છે. હવે કોઈ એના બીજા શબ્દો ભરતા કોઈ વસ્તુ કરીને જો પણ ગાવામાં આવશે ને અને ગાશે તો પણ છે ને સાંભળનાર એમ જ કહેશે કે આ પેલા તારા વિના શ્યામ જેવું જ કમ્પોઝિશન. બરાબર છે. એટલે છેલ્લે એક વાત કરવી છે ખાલી, પણ એક રજૂ કરવા માટે એક કાયદાકીય પ્રોસિજરમાંથી નીકળી જવા માટે થઈને આ ગીતને આપવા માટેની આવી કોશિશ હું એવું માનું છું કે સેલિબ્રિટીઝ જે છે ને જે મેઇન સ્ટેજ ઉપર મોટા સ્ટેજ ઉપર જે કામ કરે છે ને એ લોકો આ વસ્તુનું ધ્યાન રાખશે. બરાબર છે, ના બહુ સાચી વાત આપણે કરી છે. બાકી તો બહુ જનરલ એના પછીના સ્તરમાં જેટલા જે કલાકારો છે આ એ લોકો બિંદાસ આપશે હું તમને ચોખ્ખું કહું. ભાઈ, અતુલભાઈએ પણ એવું જ કીધું છે કે આપણે કોઈને ગાતા તો નહીં રોકી શકીએ, પણ હું એનો પ્રણેતા છું એ લોકોને ખબર હોવી જોઈએ ક્યાંક એનો ભાવ એવો પણ એમાં. ના પણ હોવું જ જોઈએ, આજે એવું થાય કે આમાં તો
અત્યારનું યુગ છે ને, આપણે કોઈને એમ નથી કહેતા કે ખરાબ છે આમ નથી, પણ અત્યારની એક માનસિકતા એવું છે, તમે કાંઈ ના બોલો કાંઈ ના કરો તો એનું જ બનાવેલું કમ્પોઝિશન છે ને કોઈ બીજા લોકો લઈ જાય, હા ચડાવી દે, એવું શક્ય છે. રાજુભાઈ તમે કેનેડા જાઓ છો તો અમારા તરફથી આપને શુભકામના છે, અને અમે પણ અબતક સુરભિ નવરાત્રિ મહોત્સવ આખો કરવાના છીએ, અમારા અબતકના પ્લેટફોર્મથી એનું લાઈવ પણ થવાનું છે, તો અમે તમારા ગરબા નવ ત્યાંના કેનેડાના જોશું અહીંયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી. તમને પણ અમે વિનંતી કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે તમે પણ ક્યારેક એવો મોકો મળે તો અમારા ગરબા જોજો, અને અમારી નવરાત્રી માટે થોડું બે શબ્દો અમારા દર્શક જણાવી દેશો. એટલે આમ જુઓ ને તો રાતમાં તો રાસ, દાંડિયા રાસ ને આ બધું બધા માટે છે ને, ખરેખર માણસો એટલા બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતના માનસિક રીતના તૈયાર હોય છે ને કે બસ અમારે અમારે રાસ જ લેવા છે. અમારે રાજકોટનું આમ જુઓ ને તો તમે જે વાત કરી ને કે આપના આના નીચે જે ગરબા, તો રાજકોટ એટલું બધું રાસ ને એમાં રચ્યું પચ્યું છે ને કે એક એક પણ ખૂણો રમવા માટે બાકી નહીં રહે. રાજુભાઈ ફરીથી આપને શુભકામના, અને કેનેડામાં તમે જેમ અહીં જે રીતે રંગ રેલાવો છો એવો જ આ વખતે પણ કેનેડામાં રેલાવો એવી અમારા તરફથી શુભકામના. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. હાજી હાજી હાજી. આપના કંઠે જ્યારે હું ગીત સાંભળું છું ને, મને છે ને મારા જે નાનજીભાઈ મિસ્ત્રી સાથે હું જયારે આકાશવાણી રેકોર્ડિંગ કરતો ને ત્યારે હું જયારે બધા એ અદના એક્સ્ટ્રા ઓર્ડિનરી આર્ટિસ્ટો હારે કામ કરતો ને એના અવાજ નો ગુંજરવ છે ને હજી તમારા કંઠમાંથી. ઓહો, ખોટું નહીં કહું, આ કોઈ ઓલી વાત નથી કરતો પણ આ સત્ય વાત કરું છું. ત્યારના દિવસો મને યાદ આવી જાય. રાજુભાઈ થેન્ક યુ વેરી મચ. એ તો બધા બહુ મોટા કલાકારો હતા, એને એમાંથી અમે કંઈક થોડું ઘણું સાંભળીને શીખી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ યશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એ જણાવો કે નવરાત્રિની ઝાલર વાગી ગઈ છે, તો આ વખતનો માહોલ બે વર્ષના વિરામ પછી તમારી દ્રષ્ટિ એરેન્જર તરીકે, એન્કર તરીકે, સિંગર તરીકે કયા પ્રકારનો છે? આમ જોઈએ તો બે વર્ષ પછીનો માહોલ છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા. ખેલૈયાઓ તો ચોક્કસ રાહ જોતા હતા, પણ એનાથી વિશેષ એશિયાસ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ એટલે આપણી નવરાત્રિ. બરાબર. અને આ નવરાત્રિ એમાંય ગુજરાતની નવરાત્રિ છે ને, એની ઉપર આખા વિશ્વની નજર હોય કે અહીંયા કયા કલાકારો બુક થયા, કઈ પ્રકારનો તાલ રમાશે, અહીંયા નવું શું છે, અહીંયા સાઉન્ડ સિસ્ટમ શું અપડેટ થઈ છે, આ આ બધા ઉપર આખા ગુજરાતની નજર હોય છે. તો બે વર્ષ પછી ઢોલ, શરણાઈ, ઝાલર, નગારા, નોબત બધું મોજથી વાગે છે, અને લગભગ કલાકારોના બુકિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ વર્ષની નવરાત્રી સાહેબ જે થવાની છે નિલેશભાઈ, એ મારી દ્રષ્ટિએ છેલ્લા 10 વર્ષની ઉત્કૃષ્ટ નવરાત્રી આ વર્ષે થશે એવું 100એ 100% આવું વાતાવરણ છે. તેજસભાઈ તમારા મોઢામાં ઘી સાકર, આપણે જ્યારે કોઈ પણ વસ્તુને વધાવતા હોઈએ કે સ્વીકારતા હોય ત્યારે આવું બોલતા હોઈએ છીએ. આ વખતે નવું શું હશે? તમે તો વર્ષોથી આમાં સંકળાયેલા છો એઝ એન એરેન્જર, એઝ એન એન્કર, એઝ એ સિંગર, તો આ વખતે શું નવું હશે? દરેક કલાકાર જ્યારે મંચ ઉપર આવે ત્યારે હંમેશા એક નવી તૈયારી સાથે આવે. બિલકુલ. 2019માં જે નવરાત્રી થઈ હતી એ સમયે ખૂબ મહેનતથી લોકોએ નવા કમ્પોઝિશન, નવા તાલ એ બધું કર્યું હતું. 2 વર્ષનો ગાળો વીતી ગયો, એ 2 વર્ષ ખરેખર કલાકારોને એક નવી તૈયારી કરવાનો સમય મળ્યો એવું હું માનું છું. ભલે આર્થિક જે સંકળામણ હતી એ બધાએ ભોગવેલી, પણ એ પછી બહાર નીકળી ફરીથી સ્વસ્થતા કેળવી અને આ નવરાત્રી માટે દરેક જોશ ઉમંગથી તૈયારીઓ કરી છે. રિધમિસ્ટોએ જેને સ્ટાર્ટિંગ પીસ કહેવાય, ઇન્ટ્રો પીસ કહેવાય, પછી એન્ડિંગ પીસ કહેવાય કે જેમાં લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, એ તમામ રિધમિસ્ટોએ ખૂબ મહેનત કરી અને નવા તૈયાર કરેલા છે. ઇવન અમુક આયોજકોએ નવા રાસ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે જે અત્યાર સુધી કદાચ ન રમાતા. તો છકડો રાસ છે, મધુબંશી વર્ષોથી નહોતો રમાતો એ પાછો આ વખતે આવશે, દોઢિયું છે, આ બધા નવા રાસ. અને ઇવન આ વર્ષનો જે નવો ટ્રેન્ડ છે એમાં આપણા પ્રાચીન ગીતો, મેઘાણીજીનું સાહિત્ય છે કે આપણા મીઠડા લોકગીતો છે,
આ વર્ષોથી ગવાય છે, એની સાથે સાથે યુથનો જે ટેસ્ટ છે, બેઝિકલી દાંડિયા પ્લેયર જે હોય છે ને એની એજ અંડર 25, બરાબર 25ની અંદરના લોકો મોટાભાગના પ્લેયર હોય છે, એનો ટેસ્ટ છે ને થોડોક એ હિન્દી ગીતો અને બોલિવૂડ તરફ પણ ઝુકાવેનો હોય છે. ત્યારે બધા જ ગાયકોએ એ પોતાની સ્ટાઇલથી રજૂઆત કરવા માટેની પ્રેક્ટિસ, રિહર્સલ્સ આ બધું કરી લીધું છે. સાઉન્ડ સિસ્ટમ પણ ખૂબ અપડેટ થઈ છે બે વર્ષમાં, એમાં પણ ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. પર્સનલ ઇનિયર મોનિટર્સ છે એ છે, જેથી વોલ્યુમ કંટ્રોલ થઈ શકે અને ક્લિયરિટીથી લોકો સુધી પહોંચી શકે. આવી ઘણી બધા ડેવલપમેન્ટ આ છેલ્લા બે વર્ષમાં, આ વર્ષે લોકોને સાંભળવા, જોવા અને રમવા બધું મળશે. તેજસભાઈ, તમે વર્ષોથી આ નવરાત્રી સાથે સંકળાયેલા છો, મ્યુઝિકલ ને એ પ્રકારના પ્રોગ્રામ સાથે સંકળાયેલા છો. તમે તો નવરાત્રીમાં એક જગ્યાએ હો જ છો, એક સ્પોટ ઉપર, પણ બીજી 5-7-10 સ્પોટમાં તમારી ટીમ કામ કરતી હોય છે, તો આ બધું કેવી રીતે મેનેજ થઈ શકે? ઘણી વખત માણસ એક પ્રોગ્રામમાં અડધો ગાંડો થઈ જાય, તો તમારે તો કેટલું બધું આ કેવી રીતે તમે કરતા હો છો, અથવા તો આવું કરવાનું કારણ શું? એમ એક સીધો સાદો જવાબ એ છે કે આ જે થાય છે ને કુદરતની કૃપાથી થાય છે. કામ બધાને મળવાનું જ હોય છે, કદાચ તેજસ મીડિયેટર તરીકે ન હોય તોય કામ બધાનું મળવાનું છે. બધી નવરાત્રિમાં બધા આયોજકો પાસે કલાકારોની સિલેક્શન હોય છે, એ ડાયરેક્ટ પણ બુકિંગ કરી જ લેવાના છે. મને નિમિત્ત બનવાનો મોકો મળે છે એ કદાચ કુદરતની કૃપા છે. પણ આટલા બધા લોકો જે આયોજક છે, જે 70-80 લાખ 1 કરોડની આસપાસનું બજેટ કરી અને આખી નવરાત્રી એરેન્જ કરતા હોય, એનું મહત્ત્વપૂર્ણ અંગ છે એનું મંચ હોય છે. મંચ ઉપર જેટલી મજા આવશે ને એટલી તાલીઓના ગડગડાટ આયોજકને મળશે, તો એનો વિશ્વાસ એટલા માટે જીતી શકાયો છે. હું નવરાત્રી છે ને એ કલાકારો માટે કમાવાની હોય છે, આખા વર્ષનું સૌથી મોટું પેમેન્ટ. અને હું એવું કહીશ કે ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રને, ખાસ કરીને રાજકોટ, રાજકોટ જેટલું પેમેન્ટ આખા વર્લ્ડમાં ક્યાંય નથી મળતું. રિધમિસ્ટોને, સિંગરોને, સાઉન્ડ સિસ્ટમને, બધાને રાજકોટ જેટલું પ્રેમ અને પેમેન્ટ આ બે ક્યાંય આખા વર્લ્ડમાં નથી મળવાનું. બરાબર. મારી ઉપર આયોજકોનો વિશ્વાસ એટલા માટે છે, કારણ કે જ્યારે આ શરૂઆત થઈ ત્યારે હું સહિયર રાસોત્સવમાં 2001થી કામ કરતો હતો. એ પહેલાં 5-7 નવરાત્રીઓ કરી હતી, ત્યાંથી બીજા બધા આયોજનો સાથે ધીમે ધીમે મિત્રતાના દાવે જોડાવાનું થયું. એટલે જ્યાં મિત્રતા શબ્દ આવે ને ત્યાં ગણતરી ન આવે, અને એ ગણતરી વગરના કામમાં મારાથી કદાચ એવી શરૂઆત થઈ ગઈ કે આ સિંગર છે અને આ આયોજક છે, તમે બે મળી લ્યો, બરાબર. નહીતર આંગળી ચિંધાનું પૂન દરેક એરેન્જર લેતા હોય છે. બરાબર. મેં કમિશન પ્રથા બંધ કરીને એને કારણે કદાચ લોકોનો ભરોસો મારી ઉપર વધારે છે. ક્યાં વાત છે, ક્યાં વાત. તેજસભાઈ, એક બીજો સવાલ મારે પૂછવો છે, આ વિષયને લગતો જ છે પણ થોડો વિષયથી હટકે છે. તારા વિના શ્યામ મને એકલડું લાગે, વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, ને નવરાત્રિમાં અને રાસ ગરબામાં તો ખાસ, ચાહે લગ્નના ગરબા હોય, શુભ પ્રસંગના ગરબા હોય કે નવરાત્રિના હોય, અને એના વગર મોટે ભાગે આપણી નવરાત્રી અધૂરી ગણાતી હોય. વિશ્વના કોઈ પણ ખૂણે ગરબા રમાતા હોય તો આ ગીત ગવાય. હવે આ ગીતમાં એક નવો મુદ્દો આવ્યો છે કે બરોડાના, વડોદરાના અતુલ પુરોહિત નામના એક લિજેન્ડરી સિંગર છે આપણા, એણે આના કોપીરાઇટ મેળવા છે. અતુલભાઈએ એવું કીધું છે કે 1982માં મેં આ ગીત લખ્યું છે, 1985માં મારા મિત્ર વિનોદ આયંગરે આ ગીત કમ્પોઝ કર્યું છે, અને કેટલીક કંપનીઓ વચ્ચે એવા દાવા કરતી હતી કે આ અમારું છે ને, કોપીરાઇટ ને વગેરે વગેરે, તો એને કારણે મારે આનો રાઇટ લેવા માટે જવું પડ્યું. ગયા વર્ષે મેં અરજી કરી, ઓફિશિયલ કાર્યવાહી કરી, અને મને આ વર્ષે એના કોપીરાઇટ મળી ગયા છે. હવે આનો અર્થ શું થાય? કોપીરાઇટ અતુલભાઈને મળ્યા છે, એમનું ગીત છે, મળવા જ જોઈએ, તો હવે નવરાત્રિમાં નહીં ગવાય? ગવાશે તો કોપીરાઇટનો ભંગ થશે. બીજું, તમે નાનામાં નાની એક શેરીમાં પણ ઊભા ઊભા ગાવ છો તો પણ આજે વિશ્વભરમાં વાયરલ થઈ શકે છે. આવા સંજોગોમાં મોટું, આવું મોટું ગ્રાઉન્ડ હોય ને ત્યાં ગવાતું હોય આ ગીત, તો વાયરલ થવાનું, અને કોપીરાઇટનો ભંગ જો આ ગણતરીથી કરીએ તો થવાનું, તો હવે શું કરવાનું? અતુલભાઈ પુરોહિત જો આ ગીત એમનું હોય તો આપણે એમને અભિનંદન આપીએ, પણ હું એમને એટલી પણ વિનંતી કરું કે હવે આ ગીત છે એ લોક હૈયે ચડેલું છે, લોકગીત સ્વરૂપે લોકોએ સ્વીકારી લીધું છે, લોકો ગાવાના છે, તો તમે થોડુંક મોટું મન રાખજો. કોઈ પણ કલાકારે ભાવથી જો કૃષ્ણને વધાવે આ ગીતના માધ્યમથી, તો તમારે મોટું મન રાખવું જોઈએ. બાકી ટેકનિકલ જે ઇસ્યુ છે ને, આ યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધા જે સોશિયલ મીડિયા છે, પ્લસ આ ચેનલ્સ છે, એ બધાના ટેકનિકલ ઇસ્યુ એટલા બધા હોય છે કે જેની પાસે ISRC કોડ હોય એ કોઈ પણ પ્રકારના રાઇટ લઈ શકતા હોય. પછી તમે જોજો
કે ઘણા બધા એવા ક્રિએશન એમાં પડેલા હોય છે કે જે ખરેખર મારા ન હોય છતાંય મારા નામે રાઇટ બોલતા હોય છે. બરાબર. એટલે આ ટેકનિકલ ઇસ્યુ છે, એમાં આપણે નથી પડતા. પણ અતુલભાઈને અભિનંદન આપીએ અને એમને એટલી વિનંતી કરીએ કે ઘણા બધા ગાયકો છે જે આ ગીતને વધારે સારી રીતે લોકો સુધી પહોંચાડી શકે છે, અત્યાર સુધી પહોંચાડ્યું છે, તો તમે થોડું મોટું મન રાખી અને કલાકારોને કાંઈ હેરાન ન કરતા. એમ જો કે એણે પોતે પણ એવું કીધું છે એક મીડિયાના ઇન્ટરવ્યૂમાં કે આપણે કોઈને ગાતા રોકશું નહીં, રોકી નહીં શકીએ, અને બીજું કે મારો કોઈ આમાંથી કમાવાનો કે એવો ઈરાદો પણ નથી. પણ કેટલીક કંપનીઓ એવા દાવા કરતી કે આ અમારું છે એટલે મારે આ કરવું પડે. ના, એ સારી વાત છે. કંપનીઓ જો ખરેખર ઘણી બધી, મેં તમને કીધું ને કે જે લોકો પાસે ISRC કોડ આવી જાય છે ને એ બીજાનું પણ બચાવી પાડતા હોય છે, તો એમને કદાચ આવો કડવો અનુભવ થયો હશે જેના કારણે એમણે આવા પગલાં લેવા પડ્યા છે. બરાબર. તો એમાં કોઈ વાંધો નથી. તમતારે એમને જો આ ગીત પોતે રચયિતા હોય તો આપણે એમને શુભકામના આપીએ, અને હજુ એને એવું પણ શુભકામના આપીએ કે હજી ભવિષ્યમાં આવી રચનાઓ તમે કરતા રહેજો જેથી લોકો સુધી આપની કલાનો લાભ વધારે પહોંચે. તેજસભાઈ, અબતક અમારું અબતક મીડિયા અને સુરભિ સાથે મળીને નવરાત્રિના, ભૂતકાળમાં પણ કેટલાક મહોત્સવના આયોજન કર્યા હતા, આ વખતે પણ 26મી તારીખથી નવરાત્રિનું આયોજન, જે નવરાત્રિ આવી રહી છે એમાં પણ અબતક સુરભિ રેસકોર્સના ગ્રાઉન્ડમાં નવરાત્રિનું આયોજન કરે છે, તમે પણ એમાં એનો એક પરિવારનો હિસ્સો જ છો, તો એના વિશે પણ થોડી વાત કરી દો. સુરભિ રાસોત્સવ, પહેલાં સુરભિ રાસોત્સવ બોલીશ, એ 2008 પહેલાં વિચારણા થઈ ત્યારથી હું, વિજયભાઈ વાળા, દેવેન્દ્રભાઈ પટેલ, મિતેશભાઈ ઉદ્દેશી, બધા મિત્રતા દાવે સાથે બેસીને પ્લાનિંગ કરતા 2008થી સુરભિ રાસોત્સવ શરૂ થયું. પછી સતીશભાઈ મહેતા, આપણા વડીલશ્રી, અને અબતક પરિવાર સાથે જોડાયું, એટલે હવે અબતક સુરભિ નામ છે. મને વિશેષ લગાવ એટલા માટે રહે છે, હંમેશા રહેવાનો છે, કારણ કે આ ગ્રાઉન્ડમાંથી ઝીલ એન્ટરટેનમેન્ટ એ મારું સંગીત વૃંદ શરૂ થયું. એ પહેલાં હું કામ કરતો પણ પ્રોફેશનલી, કોઈ નામ વગર કામ કરતો. પણ ઝીલ એન્ટરટેનમેન્ટ શબ્દ છે એ સુરભિ રાસોત્સવના ગ્રાઉન્ડમાંથી શરૂ થયો, એટલે મને થોડોક વધારે લગાવ. અને આ વર્ષ દર વખતે એવું હોય છે કે મહેતા સાહેબ અને વાળા સાહેબ આ બેની એવી લાગણી હોય છે કે નવરાત્રિને છે ને એ માત્ર 9 દિવસ પસાર કરી નાખો એવું નહીં, પણ યાદગાર બનાવવા ને એ એમની ખાસિયત છે. એટલે ભૂતકાળના અનુભવ આપને ખ્યાલ છે કે દેવરાજભાઈ ગઢવી, એટલે નાનો ડેરો, એમના દીકરી વંદનાબેન ભાઈ, દેવાયતભાઈ ખવડ, જીતુદાદ ગઢવી, હરેશદાન સુરુ, ટૂંકમાં જેને સૌરાષ્ટ્રના સાવજ કહી શકાય, સુરના એવા એવા કલાકારો આ મંચ ગજાવી ચૂક્યા છે. અને દર વર્ષે કંઈક નવું આપવું એ અબતક સુરભિ પરિવારની આ છે ને એક લોકો પ્રત્યેની એક નૈતિકતા છે કે કંઈક જેને કહેવાય ને કે તમારી અપેક્ષાથી વિશેષ આપવું. તો આ વર્ષે પણ એટલું જ મસ્ત રિધમ એરેન્જમેન્ટ કાલુ ઉસ્તાદનું, સાથે મેલોડી સેક્શનમાં કીબોર્ડ, ગિટાર, બેન્જો, એટલે ભાઈ દીપક વાઢેલ છે, અભય વ્યાસ છે, સાથે અમિત ભાલિયા છે, એન્કરિંગમાં લવલી ઠક્કર, ખૂબ સારા એન્કર છે, નાની ઉંમર છે અને ખૂબ સારી સમજદારી છે. આ બધી એરેન્જમેન્ટ એ સુરભિ રાસોત્સવ અબતક સુરભિની છે ને એ પર્ટિક્યુલર જેને કહેવાય ને વેલ સક્સેસ છે. સાઉન્ડ સિસ્ટમ પણ એટલી જ જબરજસ્ત, કારણ કે સુરભિ રાસોત્સવ અબતક સુરભિની જે સાઉન્ડ સિસ્ટમ છે ને હંમેશા વખણાય છે. આ વર્ષે જે આસિફ ઝેરિયા, એ તો અબતક સુરભિનો બોન્ડ સિંગર છે, બરાબર છે, એ પોતાના નવા કલેક્શન સાથે, ફ્રેશ સોંગ સાથે, એને દેશ વિદેશમાં પ્રખ્યાત કરવા માટે ખૂબ જેનો સિંહફાળો ગણી શકાય, જેણે રામદેવ પીરના એટલા સરસ ભજનો ગાયા, જેણે માતાજીના એટલા સરસ ભજનો ગાયા, જેણે શૌર્ય ગીતો પણ એટલા સરસ ગાયા, જેણે લોકગીતો પણ જેટલા સરસ ગાયા, સૌથી વધારે નંબર્સ ઓફ હિટ આલ્બમ્સ એ પણ એમના નામે બોલે એવા ફરીદા મીર આ વર્ષે અબતક સુરભિમાં પરફોર્મ કરવાના છે. અને એના એના મુખેથી છે ને ખબર નહીં કેમ પણ માતાજીના કીર્તનો કે માતાજીના ગરબા એટલા મીઠા લાગે છે. એ તો એવું છે કે એના ઘરમાં ખોડિયાર માતાજી પૂજાય છે, અને એને રાજકોટમાં એમનું ઘર હતું ત્યારે ખોડિયાર નિવાસ એના ઘરનું નામ હતું. એટલે આને જે ને કોમ્યુનલ હાર્મોની કહી શકાય ને એવું મંચ આ વર્ષે અબતક સુરભિનું થવાનું છે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. વાહ તેજસભાઈ, તમારી સાથે ખરેખર વાત કરવાની મજા આવી. અને નવરાત્રિની જે ઝાલરવાગી ગીત મેં શરૂઆતમાં કીધું, એનો રણકાર તમારા શબ્દોમાંથી, તમારી વાતમાંથી, તમારા જવાબોમાંથી પણ અમારા દર્શકો સુધી પહોંચ્યો હશે એમ સ્પષ્ટપણે માનું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવા કલાકાર સાથે, નવા એરેન્જર સાથે, નવા સંગીતકાર સાથે મુલાકાત કરશું. અમને રજા આપશો. નમસ્કાર. મિત્રો, અત્યારે મારી સાથે જોડાયેલા છે રફીકભાઈ ઝારિયા.
રફિકભાઈ જારિયા એટલે એવું નામ છે કે જે ગરબાના ખેલૈયાઓ માટે વર્ષોથી જાણીતું છે, લગભગ બે દાયકાથી જાણીતું નામ છે રફિકભાઈ જારિયાનું. રફિકભાઈ નવરાત્રિના બસ જેને કહેવાય કે આમ ડંકા વાગી ગયા છે, આરતીનો આપણને આમ ગુંજારો કાનમાં થવા માંડ્યો છે. તમે 20 વર્ષથી લગભગ નવરાત્રિ કરો છો, દેશ વિદેશમાં, રાજકોટમાં, ગુજરાતમાં અને વિદેશમાં પણ તમે તમારા કંઠના કામણ પાથરીને આવ્યા છો. કયા પ્રકારના ગીતો જનરલી નવરાત્રિમાં ચાલતા હોય છે વિશ્વભરમાં? વિશ્વભરમાં આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ ખાલી રાજકોટને આપણે લઈએ, રાજકોટમાં ખેલૈયાઓ છે માનો રંગીલા, કોઈ પણ તમે પીરસો એને, પણ એની ઉપર ઝૂમતા એ લોકોને બખૂબી આવડે છે. બરાબર, એને જોઈને જ વર્લ્ડ શીખે છે. રાજકોટ તમે જુઓ, વર્લ્ડ વાઇઝ રાજકોટનું નામ એટલે પૂરું થઈ ગયું કે રાજકોટ કલા જગતના પ્રેમીઓ જેટલા છે, અને ગમે તે તમે સોંગ આપો એના ઉપર ખેલૈયાઓ ઝૂમી જાય. મોસ્ટલી શું છે કે દર વર્ષે કંઈક ને કંઈક નવું 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 આવતું હોય છે, હાલી એને લઈને અમારે ચાલવું પડે, કંઈક ને કંઈક નવું કરવું પડે, નવું આવતું હોય. આ વર્ષે પણ કંઈક થોડા ઘણા નવા સોંગ આવ્યા છે, અને પૂરી અમે કોશિશ કરશું કે ભાઈ એ પણ પીરસીએ અને ખેલૈયાઓને ઝુમાડીએ. એટલે લોકગીતો, ગરબા, ફિલ્મ ગીતો, ગુજરાતી ફિલ્મ ગીતો, હિન્દી ફિલ્મ ગીતો, આલ્બમ ગીતો બધું જ ચાલતું હોય છે? બધું જ ચાલે સરજી, હિન્દી ચાલે, ગુજરાતી લોકગીત, ભજન બી ચાલે. હા, ખેલૈયાઓને ઝૂમવા માટે બસ એ ચામવાળા જે ભજન છે અમુક, જાણે કે નગર મેં જોગી આયા, જેમ કે નગર મેં જોગી આયા જે બીટ હાલતી હોય એમની સાથે જે નગર મેં જોગી આયા પીરસીએ ને, એટલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે. અચ્છા રફિકભાઈ, એક ગાયક તરીકે આ બધું કરવા માટે તમારે કેટલી તૈયારી કરવી પડતી હોય છે? તૈયારી માનો 22 વર્ષથી ફિલ્ડમાં છું, એટલે બધી તૈયારીનો નિચોડ મારે નવરાત્રિમાં આપી દેવો. વાહ વાહ, બધી જ તૈયારી. 20 વર્ષનો જે નિચોડ છે એ માત્ર 10 દિવસમાં જ આપી દેવાનો, પીરસી દેવાનો છે. આ વખતે શું નવું કરવાના છો? કોઈ વસ્તુ અત્યાર સુધી ના કરી એવી કોઈ અત્યારે તૈયારી કરો છો? એટલે તૈયારી તમે પૂરી થવામાં છે, પણ આ વખતે કંઈ ભૂતકાળમાં ન થયું એવું કંઈ થવાનું છે એવી કોઈ વસ્તુ તમારા ધ્યાન ઉપર આવી છે? શું છે? આ વખતે છે ગરબાઓ છે અમુક નવા આવ્યા છે, મોગલમાના ગરબાઓ છે. વાહ, એટલે એમના ઉપર ખેલૈયાઓ થોડા વધારે ઝૂમે છે. બરાબર, મોગલમાનું નામ પડે ને તરત જ ઉછળવા માંડે છે બધા, એટલે મોગલમાના ગરબાઓ છે ને આ વખતે થોડા વધારે અમે પીરસવા માંગીએ છીએ, એમની તૈયારી થોડી વધારે કરી છે. રફિકભાઈ, 22 વર્ષથી તમે નવરાત્રિમાં ગાતા હો, રાજકોટથી વિશ્વભરમાં તમે કાર્યક્રમ આપ્યા હોય, અને અમારા દર્શકોને જો એક બે ઝલક ના આપો તો તમને એવી રીતે અમે કેમ જવા દઈએ? તો બહુ સ્પષ્ટપણે કે તમે અમારા દર્શકોને ગરબાની કે લોકગીતની કે જે પણ તમે ઈચ્છો એ એક બે ઝલક આપી દો. એ ચોક્કસ ચોક્કસ સર. કે તારે હાથે હેમના કળા જડું બે હે, તારે હાથે હેમના કળા જડું બે લટુ મોકડી લાંબી સાથ, લટુ મોકડી લાંબી હે જોને ઝણ ઝાંઝર ઝણકે માં કણણ કાંબી માં ખણણ કાંબી હે તું સબને દે તે માતાજી હો હે મા તું સબને દેખે માતાજી તુજને કોઈ ન દેખે મોગલ આવે. વાહ વાહ વાહ. હે નવરાત રમવા કેવા કેવા વેશે મા હેજી કેવા કેવા વેશે. વાર ભીગવે વાર, તમે તો આમ જેને કહેવાય ને કે નવરાત્રિ વહેલી આવી ગઈ એવું લાગવા માંડ્યું મને સાંભળીને. રમીકભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપને પૂછી લઉં કે આ બધું આખું હિન્દુ ધર્મનું નવરાત્રિ બધા તહેવારો હોય છે, આમાં ક્યાંય ધર્મ આડો આવતો હોય છે? હું શું કહેવા માગું છું તમે સમજી ગયા છો? સમજી ગયો છું. પણ આ સવાલ તમે કોઈ પણ કલાકારને કરશો, સૌપ્રથમ કલાકારનો કોઈ જ ધર્મ નથી. વાહ વાહ વાહ, ક્યાં વાત. હું જાતે મોમેડિયન છું, મુસ્લિમ છું, પણ આજે 22 વર્ષથી હું ગરબા ગાઈને મારું ઘર હાલે. વાહ ભાઈ વાહ. માત્ર માતાજીનું નામ લઉં છું ને મારું ઘર હાલે છે. ક્યાં વાત. પ્લસ મારો ધર્મ હું પાડું છું એ તો આ તો બરાબર છે. ઓકે,
માતાજીને પણ મારા દિલથી માનું છું, કેમ કે એમનું નામ લઈને મારું ઘર હાલે છે, મારા બીવી બચ્ચા પલે છે, એટલે એમ કલા છે ને એ કોઈની મોહતાજ નથી, કલા છે એનો કોઈ ધર્મ નથી. સરજી ક્યાં વાત, વાહ. આ દરેક કલાકારનો આ એક જ જવાબ હોય છે, કલાનો કોઈ ધર્મ નથી, કલાકારનો કોઈ ધર્મ નથી. ક્યાં વાત હે દોસ્તો. રફીકભાઈ જારિયા સાથે આપણે ટૂંકી વાતચીત કરી, પણ એમને એક ઝલક આપીને જે એના જવાબોમાંથી સત્ય આપણને જે જાણવા મળ્યું, સાંભળવા મળ્યું, એ કોઈપણને સ્પર્શી જાય એવું છે. ફરી પાછા કોઈ અન્ય કલાકાર સાથે મુલાકાત કરશું. રૂપાલીબેન આપનું સ્વાગત છે, નમસ્કાર. સૌથી પહેલાં તો રૂપાલીબેન એ કહો કે હું તો કેટલાય વર્ષોથી સાંભળતો આવું છું તમારા માતુશ્રી એટલે હર્ષાબેન જાંબુચા, બહુ લોકગાયિકા, બહુ જાણીતા લોકગાયિકા છે, તમને તો વારસામાં મળેલું છે. તો હર્ષાબેન પાસેથી શીખા અને એમાં તમે, હર્ષાબેન તો ગુજરાતી જ મોટે ભાગે ગાતા હતા અને તમે એમાં થોડુંક એડ ઓન કર્યું ને હિન્દી ને આલ્બમ ને બધું સરસ રીતે કાર્યક્રમો આપો છો, થોડીક વાત એ તમારે તમે કેવી રીતે શીખાય અને અત્યારે તમે કયા પ્રકારના કાર્યક્રમ કરો છો એ પ્રકારની વાત થોડો અમારા દર્શકોને જણાવી દો. મારા મમ્મી છે હર્ષાબેન જાંબુચા, લોકગાયક છે, અને નાનપણથી ને બસ એમને સાંભળી સાંભળીને મોટી થઈ છું. પછી ધીમે ધીમે એમની સાથે આ ફિલ્ડમાં આવી, પછી અમુક સારા સારા એવા ઓર્ગેનાઇઝરના કોન્ટેક્ટમાં આવી. અશ્વિનભાઈ છે ખાસ કરીને, તો અશ્વિનભાઈ જેમને એમ કહું કે અશ્વિનભાઈ અને રાજુભાઈ મને મ્યુઝિકલની લાઇનમાં તૈયારી કરાવવાવાળા આ બે લોકો છે જે મને આગળ લાવ્યા છે. બાકી ગુજરાતી લગ્ન ગીત આ બધું મારા મમ્મી પાસેથી શીખી છું. બરાબર. રૂપાલીબેન નવરાત્રી આવી જ ગઈ છે એમ કહેવાય, તો તમે તો 15-20 વર્ષથી, લગભગ 15-17 વર્ષથી આ ફિલ્ડમાં છો, નવરાત્રી એટલા બધા વર્ષોથી કરો છો, કયા પ્રકારના ગીતો વધુ, હું મોટાભાગના ગાયકોને પૂછતો છું, શું વધુ ચાલતું હોય છે? ગુજરાતી ચાલે છે, હિન્દી ચાલે છે, આલ્બમ સોંગ ચાલે છે? નવરાત્રિના ટાઈમમાં તો લગભગ વધારે ગુજરાતીનું મહત્વ વધારે હોય છે, પણ અમુક આજકાલના જે યંગસ્ટર્સ છે એમને માટે થોડુંક હિન્દી, ટૂંકમાં જે આપણે ગરબાના એવા જે ટૂંકમાં ન્યૂ વર્ઝન જે બનાવેલા છે ગુજરાતીનું, એવું ટૂંકમાં વધારે ચાલે છે. એટલે આપણે આમ કંદોઈની દુકાન જેવું રાખવું પડે છે કે મોંથાડ માગે તો મોંથાડ આપીએ અને તીખા ગાંઠિયા માગે તીખા ગાંઠિયા આપીએ, નવરાત્રિમાં જરૂરી છે. અચ્છા, આ વખતે કંઈ નવું આવી રહ્યું છે, તમે કંઈ નવી તૈયારી કરો છો અથવા તમારા ઓર્ગેનાઇઝર છે એમણે કીધું છે કે ભાઈ આ વખતે આવું આવું કરવું પડશે? ના, અમારે તો મેઇન ફોકસ વધારે ગુજરાતી ઉપર છે. બાકી નવું થોડું ઘણું જે ફિલ્મી ટૂંકમાં પણ ટ્રેડિશનલ ટાઈપનું જે હોય ને એ રીતનું. બરાબર. રૂપાલીબેન તમારો અવાજ તો મેં તો બહુ સાંભળ્યો છે, તો થોડુંક અમારા દર્શકોને પણ સંભળાવી દો, એકાદું લોકગીત છે, એકાદું માતાજીનો ગરબો છે, અથવા તમને જે ગમે તે. હે આવી આસો નિરઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરનાળી માં, પગલા પાડો ને બિરનાળી માં, હે રૂડો ગરબો, હે રૂડો ગરબો, કોરાવ્યો રૂડી ભાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, પગલા પાડો ને બિરદાળી માં. વાહ વાહ વાહ, માતાજીનો ગરબો તો સરસ ગાયો, એકાદું લોકગીતની ઝલક આપી દો. હર્ષાબેન તો ફૂલ ઉતરા ફૂલ વાળીએ, હું એમની પાસેથી ઘણા વર્ષો પહેલા મેં સાંભળેલું. હે સુનાઈ ઢોણી રૂપા બેડ લોર નાગર ઉભા રો રંગ રસિયા, હો કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા રો રંગ રસિયા, સુનાઈ ઢોણી રૂપા બેડ લોર નાગર ઉભા રો રંગ રસિયા. વાહ વાહ વાહ. રૂપાલીબેન અમે અબ તક ચેનલ અને સુરભિ જે બહુ જાણીતું ગ્રુપ છે રાસ ગરબાનું રેસકોર્સમાં, અમારો પણ એક રાસોત્સવ નવરાત્રિમાં 9 દિવસ માટે થવાનો છે, અમારા દર્શકોને પણ કંઈક તમારો સંદેશો આપી દો. 2 વર્ષ પછી આપણે નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ, તો માતાજીની આરાધના સાથે આપણે આ 9 દિવસનું નવલું પર્વ ઉજવીએ એ બધા મારા દર્શકોને શુભેચ્છાઓ. રૂપાલીબેન જાંબુચા સાથે આપણે વાત કરી અને સરસ મજાને એની પોતાને કંઠની ઝલક આપી. રૂપાલીબેન આપનું ખૂબ ખૂબ આભાર, નમસ્કાર. એક રિધમિસ્ટ તરીકે કુળ જેને કહેવાય, માત્ર એક વ્યક્તિ નહીં એનું કુળ, ભરતભાઈ ઢાંકેચા અને એમના પુત્રો એટલે કે હિતેશભાઈ ઢાંકેચા, બહુ જાણીતું નામ છે રિધમ સેક્શનમાં,
તો હિતેશભાઈ મારી સાથે જોડાયા છે. હિતેશભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર. હિતેશભાઈ, ખાસ કરીને વર્ષોથી તમારા પપ્પા પણ રિધમિસ તરીકે, આખા ગ્રુપ તરીકે જાણીતા હતા, ભરતભાઈ ઢાંકેચંદ. હવે તમે લોકો સંભાળો છો ભાઈઓ, તો તમે કંઈક બીજા કરતાં અલગ રીતે કરવા ટેવાયેલા છો, અલગ પ્રકારની બીટ બનાવવા ટેવાયેલા છો, તો કેમ એવો વિચાર આવ્યો કે બીજા કરતાં કંઈક જુદું પડવું છે, કે બીજાથી જલ્દી આગળ નીકળી જવું છે? એટલે એવું તો નથી, પણ રાજકોટની અંદર ખેલાયા છે ને, બહુ જબરદસ્ત હોય છે. અચ્છા. કે બીટને પકડીને કઈ બીટમાં કેવી રીતે રમવું, એની બીટને પકડીને રમતા હોય છે. એટલે અમે પણ એવું નક્કી કર્યું કે રાજકોટમાં ઘણા બધા કલાકારો છે, ઘણી બધી ટીમ સારી છે, પણ એક ઢાકેચા બ્રધર્સ તરીકે રાજકોટે અમને સ્વીકાર્યું છે. એટલે દાંડિયા રસની બીટ અમે એક માધ્યમથી વગાડી છે, ભાઈ ખેલાયાઓને ખૂબ સરસ અમારી બીટમાં મજા આવે છે. બરાબર છે. હિતેશભાઈ, આ વખતે નવું શું કરવાના છો? બે વર્ષ આપણે વિરામ રાખ્યો કોરોનાને કારણે, તો આ વખતે કંઈ નવી બીટ લઈને આવો છો? કંઈક નવું ક્રિએશન છે કંઈ તમારું? હા છે. બે વર્ષ ખૂબ વિરામ કર્યો અને એમાં અમે ઘણું નવું નવું શીખ્યા છીએ દાંડિયા રાસમાં, કે હવે આ બે વર્ષથી બંધ છે, આ વર્ષે નવરાત્રી મળી છે, તો એમાં આપણે જબરદસ્ત કામ આપવાનું છે. એટલે આ વખતે નવી બે ત્રણ રીધમ અમે બનાવી છે. ઇન્ટ્રો બનાવ્યો છે, એન્ડ બનાવ્યો છે, લોકોને 5 મિનિટનો બ્રેક મળે તો એમાં અમે એક નવી રીધમ પણ સંભળાવવાના છીએ. બરાબર. સામાન્ય રીતે તમારે જ્યારે તમારા કો આર્ટિસ્ટ એટલે તમારા સાથી કલાકારને તમારે જ્યારે શીખવવાનું હોય છે, ત્યારે તમે મોઢેથી આમ ઇન્ટ્રો દાદીના દાદીના કરીને શીખવતા હોય, તો દર્શકોને પણ કહી દો નવો ઇન્ટ્રો કયા પ્રકારનો છે, મોઢેથી એકવાર વગાડી દો. એક ઇન્ટ્રો નવો બનાવ્યો છે, એમાં અમારો ડ્રમ આવે છે, ઢોલ આવે છે, ઓક્ટોપેડનો યુઝ થાય છે, બેન્જાનો યુઝ થાય છે, ઓર્ગનનો, એટલે લાંબો છે, પણ ટૂંકમાં એક ઝલક આપી, નાનકડી એક ઝલક છે. 1 2 3 4 છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ત્યાં રાજકોટમાં નવરાત્રી દરમિયાન મોટે ભાગે જ્યારે રાઉન્ડ પૂરા થતા હોય, એટલે 12 વાગવાનો સમય, જ્યારે આપણે બંધ કરવાનો સમય હોય છે, ત્યારે એઆર રહેમાનનું પેલું વંદે માતરમ આપણે ગવાતું હોય છે. હવે એ સાંભળવું સારું લાગે, બધું સારું, પણ એના પર રમાય કેમ? તો મને એવું સાંભળવા મળ્યું છે કે એ આખી બીટ તમે બેસાડી છે. હા, એક કિસ્સો છે બહુ 2001નો, કેમકે એઆર રહેમાનનું ગીત આવ્યું વંદે માતરમ, તો એ સાંભળવામાં બહુ સરસ, આપણે એને દેશભક્તિમાં સાંભળી શકીએ, પણ લોકોને એમાં રમવું હતું. એટલે અમે વિચારતા હતા કે આમાં શું કરવું, હું અને સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર બધા બેઠા હતા, મારો નાનો ભાઈ પણ હતો, તો સિંગર ગાતા હતા વંદે માતરમ, એટલે હું અચાનક ધક 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 ટક 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 ધક ધક ધક, મ્યુઝિક ડાયરેક્ટરે સાંભળ્યું કે વગાડતો રિધમ, તો ગીત સિંગર ગાતા હતા અને એમાં એ એકદમ ચોટી ગયું. બરાબર. એટલે એમાં એ બીટ બની ગઈ, વંદે માતરમ ધક 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 ટક 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 ધક ધક ટક ટક ટક. આ રિધમ આજે આખા આપણા રાજકોટમાં નહીં, સૌરાષ્ટ્ર ગુજરાત આખા ઇન્ડિયામાં ખૂબ લોકો આમાં રમે છે અને આ બીટ્સ ખૂબ સરસ થઈ ગઈ છે. હિતેશભાઈ, તમને ખૂબ ખૂબ શુભકામના, અને આગામી નવરાત્રી જે હવે જેમ કહેવાય કે દાંડી પડી ગઈ છે ઢોલ ઉપર, એટલી જ નજીક નવરાત્રી છે, ત્યારે તમને તમારી ટીમને નવું કરવા બદલ અને ભૂતકાળમાં તમે જે આટલું સરસ કામ કર્યું છે, જેમ વંદે માતરમની વાત કરી, તો ભવિષ્યમાં પણ એવું કરતા રહ્યો એવી શુભકામના. તો દોસ્તો, રાજકોટના વિશ્વ પ્રસિદ્ધ કલાકારો, સંગીતકારો, વાદકો, એરેન્જરોએ જે વાત કરી નવરાત્રી વિશેની, જે ચર્ચા કરી, એના ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે આ વખતની નવરાત્રી છેલ્લા 20-25 વર્ષની નવરાત્રી કરતાં કંઈક વિશેષ હશે. આવો અબતકના આંગણે પણ અબતક સુરભી રાસોત્સવ રેસકોર્સમાં થવાનો છે, તો એનો પણ લાભ લઈએ અને ધમાકેદાર નવરાત્રી માટે તૈયાર થઈ જઈએ. થેન્ક યુ.